સુરનરો તમીર મુદા ધર્મનંદન પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ભક્તો અને વડીલ સંતો અને આપણા વડીલો દરેકના આશીર્વાદથી ભગવાને આજે મનુષ્ય જન્મ આપ્યા પછી ભગવાને સત્સંગ આપ્યો આપણને. સત્સંગ આપ્યા પછી એક સમજણ આપી કે આપણું કાંઈ પણ કાર્ય કરીએ એમાં ભગવાનને ભેળવવા, દુનિયાનું કાંઈ પણ કાર્ય કરે એ કામ થઈ જાય અને એ કામમાં ભગવાન ભળે તો એ ભક્તિ બની જાય. તો આપણું જીવન જ એવું છે કે દરેક કાર્ય, લગ્ન હોય કે મરણ હોય, એ સિવાયનો આ વિશેષ એક પ્રોગ્રામ કે જીવતા જી એમની નજર સામે જ આપણે એવું દાન એવું સત્કાર્ય કરીએ કે એમની આત્માને વિશેષ સંતોષ થાય. વાસ્તવમાં તો સંતોષ હોય જ છે. જ્યારે દીકરાઓ સત્સંગી હોય, સ્વામિનારાયણ ભગવાનને વરેલા હોય અને સારું એવું કમાતા હોય તો એ મા બાપને એવી ઈચ્છા ના હોય કે મારી પાછળ આ કરશે કે નહીં કરે, આવી ભાવનાઓ એમને નથી હોતી. દીકરાઓ કહ્યાગરા ના હોય, ઘરમાં કુસંપ હોય તો આવી શંકાઓ દાદા દાદીઓને રહે વડીલોને, પણ આવું સત્સંગમાં બહુધા જોવા નહીં મળતું. પણ એક એવી ઈચ્છા થઈ અમારે પૂજ્ય કાંતાબાના આ દીકરાઓ બે અમારે ભાઈ નંદુભાઈ અને ઠાકોરભાઈ કે બાના નિમિત્તે ના હોય તો આપણે કાંઈક એવું કરીએ કે સગા સંબંધીઓ ભેગા થાય, ભજન ભક્તિ થાય, એ નિમિત્તે સંતો આવે અને ભગવાનનું નામ લેવાય, ભગવાનની ભજન ભક્તિ થાય. તો આ નિમિત્તે પછી એક એવી ઈચ્છા થઈ કે ના હોય તો આપણે એમની જીવતચર્યા કરીએ, એક નામ આવ્યું કે જીવતચર્યા. તે નિમિત્તે જમણવાર થાય, પછી સગા કુટુંબની બહેન દીકરીઓ આવે એમને પણ ભેટ સોગાદો આપવામાં આવે અને આ નિમિત્તે એકાબીજાને હેત થાય. આ હેતુ અને એમાં સંતોને ભગવાન પધારે પછી એ કાર્ય પૂરું થઈ જાય. આપણે કાંઈ પણ કાર્ય કરીએ ને જ્યાં સુધી ભગવાન અને સંતો ના ભળે ને ત્યાં સુધી એ કાર્ય અધૂરું ગણાય, કારણ કે આપણે સત્સંગી છીએ. તો બાનો પણ એવો હેત છે, સંતો પ્રત્યે બહુ હેત છે, કારણ કે બાએ સંતોને બહુ જમાડ્યા છે. કારણ કે મેં પણ એમના હાથનું ઘણું બધું ખાધું છે, બહુ વાર આ ગામમાં આવ્યો છું અને વર્ષો સુધી બહેનોનું મંદિર બાએ હાચવ્યું. આટલી ઉંમર હોવા છતાંય પોતાની દેહની ક્રિયાઓ જાતે કરવી એ પણ એક ભગવાનની અને આ સંતોની દયા છે કે આટલી ઉંમર હોવા છતાં દેહની બધી ક્રિયાઓ કરવી, પોતાની હાથે રસોઈ કરવી, ભગવાનને જમાડવા અને સંતોની આટલી દેખભાળ રાખવી, એ વાસ્તવમાં એ સત્સંગ એમને પહોંચ્યો છે. સત્સંગીના ઘેર દીકરી તરીકે જન્મ્યા, સત્સંગીને ઘેરે જ એક પત્ની તરીકે આવ્યા અને ત્યાર પછી આ સત્સંગ, આ સમુદાય, આ ગામ, આ મંદિર મળ્યું. તો ત્યાર પછી ભગવાને સરસ મજાના બે દીકરાઓ એમને આલ્યા સત્સંગ. ત્રણ દીકરા, ત્રીજા કોણ? આ એમને તો હું તો જાણતો જ નથી, અચ્છા ધામમાં જતા રહ્યા તો મને એમની ખબર જ નથી. ચાલો ત્રણ દીકરાઓ પરમાત્મા, એક બેન ત્રણ, છોકરા હા એમના નરેશભાઈ ના દીકરા છે. કારણ કે તમે કદી આદરજમાં લાવતા નથી એટલે અમે ઓળખતા નથી, આ બધું આવું છે બધું. એટલે કહેવાનો મતલબ છે કે નથી ઓળખવાનું કારણ આવું છે કે સત્સંગની સાથે જોડાયેલા રહે, સંતોની સાથે જોડાયેલા રહે તો સહેજે સહેજે એ ઓળખ ઉભી થાય સત્સંગમાં. સહેજે ના બરાબર છે, સત્સંગી તો તમે સો જ બધાય કે બાના ગુણ છે ને, હે બાના આ બધા ગુણ છે ને, બાએ સત્સંગમાં એ હાવ નાના છે ને ત્યારથી પાયેલું છે કે ભાઈ મંદિરમાં જાઓ, દંડવટ કરો, ભગવાનનું નામ લો, એ બધું શીખવાડ્યું છે કોને? કાંતાબાએ. અને કાંતાબાએ એ પિયુષ પાયા છે.